મહત્વના સમાચાર ભાજપમાં આજથી ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરાશે પ્રદેશ નિરીક્ષક 3 દિવસ સુધી કાર્યકરોને સાંભળશે 3 દિવસ સુધી 26 બેઠકો ઉપર અહીંયા સેન્સ કરવામાં આવશે સેન્સ લેવામાં આવશે અને ત્યારબાદ અમદાવાદ રાજકોટ અને ગાંધીનગર સહિતની અનેક બેઠક માટે સેન્સ લેવાશે કુલ 78 નિરીક્ષકો આ સંભવિત ઉમેદવારો અંગે સેન્સ લેશે નિરીક્ષકોએ સૂચવેલા નામ ઉપર અંતિમ નિર્ણય જે છે તે હાઈ કમાન્ડનો રહેશે 3 દિવસ સુધી 26 બેઠકો ઉપર અહીંયા સેન્સ લેવામાં આવશે ખાસ કરી અમદાવાદ રાજકોટ અને ગાંધીનગર સહિત અનેક બેઠક માટે આ સેન્સ લેવાશે અને આ સેન્સ લેવા માટે કુલ 78 નિરીક્ષકો એ સંભવિત ઉમેદવારો માટે આ સેન્સ લેશે પરંતુ જે અંતિમ નિર્ણય છે એ હાઈકમાન્ડનો રહેશે તે પોતાનો રિપોર્ટ હાઈકમાન્ડને સબમિટ કરાવશે ત્યારબાદ હાઈકમાન્ડ તેનો અંતિમ નિર્ણય લેશે ગાંધીનગર અમદાવાદ રાજકોટ સહિતની અનેક બેઠક માટે અહીંયા સેન્સ લેવામાં આવશે ત્યારબાદ હાઈકમાન્ડ નિર્ણય લેશે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય લેવામાં આવશે અહીંયા સેન્સ તેમાં ખાસ કરીને નરહરિ અમીન બાબુ જેબલિયા જયાબેન ઠક્કર તેઓ નિરીક્ષક તરીકે રહેશે રાજકોટ લોકસભા બેઠક માટે અપેક્ષિત કાર્યકર્તાઓને અહીંયા સેન્સ લેવામાં આવશે ત્યારે રાજકોટ ભાજપમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનો છે અહીંયા વિવાદ જેમાં હાલ મોહન કુંડારિયાના વિવાદની ચર્ચા ચાલી રહી છે તો રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં આ સેન્સ લેવામાં આવશે અને એમાં નિરીક્ષકો જે છે તે નરહરિ અમીન છે બાબુ જેબલિયા અને જયાબેન ઠક્કર આ બધા નિરીક્ષક છે રક્ષિત આ વિષય પર વાતચીત કરવા માટે રાજકોટથી મારા સંવાદદાતા સીધા જોડાઈ રહ્યા છે જે રક્ષિત જે પ્રકારે હવે 3 દિવસ માટે સેન્સ લેવાની જે અત્યારે વાતચીત ચાલી રહી છે રાજકોટ શહેરમાં ભાજપ કાર્યાલયમાં જે સેન્સ લેવામાં આવશે કોણ કોણ નિરીક્ષકો રહેશે અને શું ધ્યાનમાં લેવામાં આવશે નુપુર ચેતસી જે પ્રકારે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને 3 દિવસની અંદર છે તે નિરીક્ષકો દ્વારા છે તે લોકસભાની જે બેઠકો છે તેના ઉપર છે તે સમીક્ષા કરવામાં આવશે અને તેમની એક સેન્સ છે તે લેવામાં આવશે આજરોજ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ છે તે રાજકોટ લોકસભા બેઠકની જે સેન્સ છે તે લેવામાં આવશે જેની અંદર નિરીક્ષકની અંદર છે તે નરહરિ અમીન તેમજ બાબુભાઈ જેબલિયા અને જયાબેન ઠક્કર સહિતના નિરીક્ષકો છે તે ખાસ ઉપસ્થિત રહેવાના છે અને સાથોસાથ જે પ્રકારે રાજકોટ લોકસભા બેઠકની અંદર જે કહી શકાય જે રાજકોટના જે નેતાઓ કાર્યકર્તાઓને જે હોદ્દેદારો છે તમામ લોકો પણ આની અંદર ઉપસ્થિત રહેશે ત્યારે અત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણી પ્રમુખ છે તે ઉપસ્થિત છે તેમની સાથે આપણે વાત કરીશું શું કહેશો કમલેશભાઈ આજે જે પ્રકારે સેન્સ લેવાની છે કે કયા મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવશે અને કોણ કોણ ખાસ આની અંદર ઉપસ્થિત રહેશે દર ચૂંટણી પહેલાં જે પાર્ટીની પ્રણાલિકા છે એ મુજબ આજે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે ત્યારે સ્વાભાવિક રીતે આજે રાજકોટ લોકસભા માટે રાજકોટ શહેર કાર્યાલયે સવારે 9:30 સાંજના 8:30 સુધી નરહરિભાઈ અમીન જયાબેન ઠક્કર અને બાબભાઈ જેબલિયા જે પ્રદેશ નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે કાર્યકર્તાને સાંભળવાના છે સૌપ્રથમ જસદણ ત્યારબાદ પડધરી ટંકારા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા 68, 69, 70, 71 જે લોકસભામાં 7 બેઠકો આવે છે એ 7 બેઠકોના કાર્યક્રમને ક્રમશ 1-1 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે અને કાર્યકર્તા પોતાના મનની વાત ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તા કેડર બેચ આધારિત પાર્ટી છે કાર્યકર્તાના મનમાં જે પડેલું છે એને હંમેશા પાર્ટીએ પ્રાધાન્ય આપ્યું છે ત્યારે કાર્યકર્તાના મનની વાત એ આજે નિરીક્ષકો સમક્ષ કહેવાના છે કમલેશભાઈ ખાસ કરીને વાત કરવામાં તો અત્યારના જે ચાલુ સાંસદ છે મોહનભાઈ કુંડારિયા તેઓનો ક્યાંક વિવાદ હોવાનું ને ક્યાંક કાર્યકર્તાઓ નારાજગીની ચર્ચા છે તે ચાલી રહી છે શું કહેશો આ બાબતે કોઈ ચર્ચા થશે કે કેમ શેર ભાજપના પ્રમુખ તરીકે હજી 894 બૂથમાંથી કોઈ કાર્યકર્તાએ મને મોહનભાઈની વાત કરી નથી એક પ્રકારની અફવા છે મોહનભાઈ પણ અમારા કાર્યકર્તા છે અને જે અમને આદેશ આવે પાર્ટીનો કમળ આધારિત આ પાર્ટી છે અને પાર્ટી પાર્ટીના કાર્યકર્તા હંમેશા કમળ એ જોતા હોય છે ભાજપનો કાર્યકર્તા એ કોઈ વ્યક્તિમાં વ્યક્તિને પૂછતો નથી કમળ એ અમારા માટે સર્વોપરી છે એક શક્યતા એવી પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ કદાચ આ બેઠકથી ચૂંટણી લડી શકે છે તેઓની મુખ્યમંત્રી અને રાજકારણની શરૂઆત અહીંથી હતી તે પ્રકારે હવે પ્રધાનમંત્રીની જો ચૂંટણી અહીંથી તેઓ લડશે તો રાજકોટ માટે ગૌરવની વાત છે આપ પણ અત્યારે પ્રમુખ છો શું કહેશો અમે પણ એવું ઈચ્છીએ કે નરેન્દ્રભાઈ રાજકોટનું પ્રતિનિધિત્વ કરે નરેન્દ્રભાઈ રાજકોટ આવતા હોય તો એ અમારું ગૌરવ છે રાજકોટથી એની પ્રથમ કારકિર્દી રાજકીય ચૂંટણી એ પહેલી વખત રાજકોટ લડ્યા હતા અને નરેન્દ્રભાઈ આવે તો સ્વાભાવિક રીતે દાવેદારો જેટલા છે ને એ નરેન્દ્રભાઈને તેડવા જાય નરેન્દ્રભાઈ માટે કોઈ સવાલ નથી ક્યાં ક્યાં મુદ્દાને આજે ધ્યાનમાં રાખવામાં આવશે
સ્વાભાવિક છે, લોકસભાની ઇલેક્શન છે એટલે સ્વાભાવિક રીતે પોતાની જે ભૂતકાળની સક્રિયતા હોય અને જે બધા સાથે સાથ વિધાનસભામાં સારી રીતે ઉપડી શકે એવો ઉમેદવાર હોય એ નિરીક્ષકો જોતા હોય છે. ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં હોય તો આજે સવારથી લઈને સાંજ સુધી છે તે રાજકોટ લોકસભા બેઠકની જે નિરીક્ષકો દ્વારા છે તે સેન્સ લેવામાં આવવાની છે, જેની અંદર અલગ અલગ વિધાનસભાના વિસ્તારના લોકોને છે તે અલગ અલગ સમયની અંદર બોલાવવામાં આવે છે. લગભગ સવારના 9:30 છે ત્યાં સેન્સ શરૂ થશે અને ત્યારબાદ લગભગ સાંજના 8:30 સુધી છે તે રાજકોટ લોકસભા વિસ્તારની અંદર આવતી જે 7 વિધાનસભાની બેઠક છે, આ તમામ વિધાનસભાના જે કાર્યકર્તાઓને જે હોદ્દેદારોને જે દાવેદારો છે તેમની સાથે છે તે નિરીક્ષકો દ્વારા છે તે સેન્સ લેવામાં આવશે. જીનુકુ જી, આભાર રક્ષિત સમગ્ર માહિતી બદલ. તો સવારના 9:30 થી સાંજ સુધી 3 દિવસ સુધી આવી રીતે જે નિરીક્ષકો છે તેમના દ્વારા સેન્સ લેવામાં આવશે.